नमस्कार, जय गुरुदेव। आप सौनी उज्जवल भविष्यनी मंगलमय कामना साथे ऋषि चिंतन चैनल में सौनु स्वागत करवामां आवे छे। सौनी सद्बुद्धि मळे सौना कल्याणनी भावना साथे एक बार आपणे गायत्री महामंत्रनु उच्चारण करीशुं। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मित्रो, आजनो विषय छे प्राकृतिक चिकित्सालयनो शुभारंभ। आजना दौड़ादौड़ीवाळा भौतिक युग में मोटा भागना लोको मानसिक तनाव थी त्रस्त रहे छे। लोको प्रकृति थी दूर जई रह्या छे। आधुनिक जीवनशैली रोगकारक छे, एम छता बधा लोको तेने अपनावी रह्या छे। जो परिजनों कम से कम 7 दिवसनो समय काढ़ीने पोतानी शरीर शुद्धि माटे प्रयास करशे तो तेओ अनेक रोगोमांथी बची जशे। आ रोगोने आवता अटकावानी पूर्व तैयारी छे। कदाच जो शरीर में स्वास्थ्यने लगती कोई समस्या पैदा थई रही होय तो एमाथी पण मुक्ति मळी शके ए माटे परम पूज्य गुरुदेवना स्वप्नोने साकार करवा माटे गायत्री तपोभूमि मथुरामां माँ भगवती प्राकृतिक चिकित्सालय 2 वर्ष पहला ज बनावामां आव्युं छे। वर्तमान कोरोना काल ने लीधे तेनो प्रारंभ करवामां थोड़ो विलंब थई गयो छे। परिजनों अगाउथी मंजूरी लईने तथा तेनी फी निर्धारित खातामां जमा करावीने शरीर शुद्धि सत्रमां भाग लई शके छे। दरेक सत्रमां 40 जण माटेनी व्यवस्था छे। ठंडीना दिवसोमां दरेक रूममां गरम पाणीनी व्यवस्था छे। दरेक रूममां 2 बेड, 2 खुर्सी, 1 टेबल, बाथरूम तथा संडासनी व्यवस्था छे। शिबिरमां भाग लेनार पोतानी साथे कोई स्वजनने लईने आवे तो तेमणे एक ज ओरडामां रहेवू पड़शे। सत्रो नवेम्बर महीनाथी शुरू थशे। शरीर शुद्धि शिबिरमां शा माटे भाग लेवो जोईए? पहलू, रोग प्रतिकारक शक्ति वधारीने सशक्त बनवा माटे। बीजू, मानसिक तनाव चिंता अवसाद वगैरेमांथी मुक्त थईने प्रसन्नता भर्युं जीवन जीववा माटे। त्रीजू, आळस प्रमाद कब्जियात एसिडिटी संधिवा दम डायाबिटीस वगैरेमांथी मुक्ति मेळवा माटे। चौथू, मानसिक प्रसन्नता शारीरिक ऊर्जा उत्साह तथा उमंग वधारवा माटे। पांचमू, दौड़ादौड़ी भरी जिंदगीमांथी थोड़ो समय विश्राम मेळवा माटे। ઉપરના બધા લાભ પ્રાપ્ત કરવા માટે આ શિબિરમાં ભાગ લેવા માટે એકવાર અવશ્ય પધારો। હવે આપણે જાણીશું કુદરતી ઉપચાર કેન્દ્રમાં આપને શું મળશે। પહેલું છે, અહીં કુદરતી આહાર મળશે જેમાં મરચા મસાલા વગરના સુપાચ્ય લીલા શાકભાજી સલાડ તથા ફળો રસાહાર ઔષધિ ક્વાથ અંકુરિત અનાજ મલ્ટીગ્રેન લોટની રોટલી। બીજું, ભાઈઓ અને બહેનો માટે જુદા જુદા વિભાગ છે જેમાં નીચેની સુવિધાઓ મળશે। યોગાસન અને પ્રાણાયામ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા તથા જીવનશક્તિ વધારવા માટે। બીજું છે, વાયુ સ્નાન તથા ટહેલવું। ફરવાથી રક્ત સંચાર સારી રીતે થાય છે તથા નાડીતંત્ર મજબૂત બને છે। ત્રીજું છે, સૂર્યકિરણ ચિકિત્સા। જુદા જુદા રંગોના માધ્યમથી શરીરને સ્વસ્થ બનાવવા માટે। ચોથું, ધૂપ સ્નાન ચિકિત્સા। ધૂપ સ્નાન માટે ભાઈઓ તથા બહેનો માટે છત પર અલગ અલગ કેબિનોની વ્યવસ્થા કરવામાં આવી છે। પાંચમું છે, માટીની પટ્ટીઓ તથા સર્વાંગ માટી લેપન। આનાથી ચામડી દ્વારા શરીરના ઝેરી તત્વો શોષાઈ જાય છે। છઠ્ઠું છે, ઉષ્ણ સ્નાન। શારીરિક દર્દ સોજા તથા જકડાઈ ગયેલા અંગોમાંથી રાહત મેળવવા માટે। સાતમું છે, વરાળ સ્નાન।
શરીરના વિકારોને રોમકૂપોમાંથી બહાર કાઢવા માટે. આઠમું છે જળ ચિકિત્સા. ઠંડુ ઘર્ષણયુક્ત કટિસ્નાન, ગરમ ઠંડુ કટિસ્નાન. સમગ્ર શરીરની ભીની પટ્ટી, વિશેષ અંગ પર સુતરાઉ કે ગરમ કાપડની પટ્ટી, ગરમ તથા ઠંડો શેક. નવમું છે અંગ વિશેષનું માલિશ. જે તે અંગમાં લોહીનું સારી રીતે પરિભ્રમણ થાય તે માટે જે તે અંગની માલિશ. સમગ્ર શરીરના માલિશની પણ વ્યવસ્થા છે. દસમું છે અન્ય ચિકિત્સા. દસમી અન્ય ચિકિત્સા છે શિરોધારા, ઇન્ફ્રારેડ કિરણો, વાઇબ્રેટર, નેત્ર પ્રક્ષાલન, નસ્ય, જલનેતિ જેવા વિવિધ ઉપચારો. શિબિરની તારીખો તથા તેના શુલ્કની માહિતી નીચે આપવામાં આવી છે. પ્રાકૃતિક ચિકિત્સા શિબિર. પ્રાકૃતિક ચિકિત્સા માટે 7 દિવસની શિબિરમાં ભાગ લેવા માટે જરૂરી માહિતી નીચે પ્રમાણે છે. જે લોકો પોતે જ પોતાની દૈનિક ક્રિયાઓ કરી શકે જેમ તેમણે જ આવેદન ફોર્મ ભરવું. 3જા માળે ચિકિત્સા તથા રહેવાની વ્યવસ્થા છે. અસાધ્ય રોગીઓને આવવું નહીં, પોતાની બીમારી વિશે અવશ્ય જણાવવું. બીજું છે શરીર શુદ્ધિ શિબિર. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તથા સામાન્ય શારીરિક તથા માનસિક મુશ્કેલીઓ દૂર કરવા માટે છે. લાંબી બીમારીવાળા રોગીઓએ ન આવવું. બીડી, સિગરેટ, ગુટકા, પાન મસાલા, તમાકુ કે બીજો કોઈપણ પ્રકારના વ્યસનવાળા લોકોએ ન આવવું. અહીં ચા કોફીની વ્યવસ્થા પણ નહીં મળે. ત્રીજું છે શિબિર માટે નક્કી કરેલી ફી અગાઉથી જમા કરાવવાની રહેશે. તે ફીમાં આવાસ, ભોજન, ચિકિત્સા વગેરે ખર્ચનો સમાવેશ થશે. 7 દિવસોની ફી નીચે પ્રમાણે જમા કરાવવાની રહેશે. પહેલું, સામાન્ય રૂમ 7,000 રૂપિયા વ્યક્તિ દીઠ 2 પથારીવાળા રૂમની ફી. બીજું છે પ્રાઇવેટ સામાન્ય રૂમ 10,000 રૂપિયા 1 પથારી 1 વ્યક્તિ માટે. ત્રીજું છે પ્રાઇવેટ એસી રૂમ 14,000 રૂપિયા 1 પથારી 1 વ્યક્તિ માટે. ચોથું છે એસી રૂમ 10,000 રૂપિયા વ્યક્તિ દીઠ 2 પથારી 2 વ્યક્તિ માટે. સૂચના, એક તમારું નામ, પૂરું સરનામું, મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી સાથે પૈસા ભર્યાનું વિવરણ ઈમેલથી વહેલી તકે મોકલો. નાણાં ભર્યા વિશે નાણાં ભર્યા હશે તો જ મંજૂરીનો પત્ર ઈમેલ કે ટપાલથી મોકલવામાં આવશે. પોતાની સાથે મંજૂરીનો પત્ર, ઓળખપત્ર, આધાર કાર્ડ વગેરે લઈને જ આવવું. 72 કલાક અગાઉ કરાવેલા RT-PCRનો નેગેટિવ રિપોર્ટ તથા વેક્સિનેશન પ્રમાણપત્ર અવશ્ય લાવવાનું રહેશે. શરીર શુદ્ધિની શિબિરોની તારીખો નીચે પ્રમાણે છે. નવેમ્બર 8-14, 13-23, 26-2 ડિસેમ્બર. ડિસેમ્બરમાં 5-11, 14-20 અને 23-26. જાન્યુઆરીમાં 1-7, 11-17 અને 21-27. ફેબ્રુઆરીમાં 1-7 અને 21-27. માર્ચમાં 3-9 અને 31-27. શરીર શુદ્ધિ શિબિરની ફી નીચેના બેંક ખાતામાં જમા કરાવી. ઇન્ડિયન ઓવરસીઝ બેંક. બેંક એકાઉન્ટ યુગ નિર્માણ યોજના વિસ્તાર ટ્રસ્ટ, IOB બ્રાન્ચ, યુગ નિર્માણ, તપોભૂમિ, મથુરા. IFS કોડ IOBA 0001441. એકાઉન્ટ નંબર 1-44-102-0002-021. પાન AAATY 2059F. પંજાબ નેશનલ બેંક. બેંક એકાઉન્ટ યુગ નિર્માણ યોજના વિસ્તાર ટ્રસ્ટ 2, પંજાબ નેશનલ બ્રાન્ચ, પંજાબ નેશનલ બેંક બ્રાન્ચ, જવાહર ઇન્ટર કોલેજ,
गोविंद नगर मथुरा। IFS कोड PUNBO 497600। अकाउंट नंबर 4976005700000071। पान AAATY 2059F। सरनामू छे युग निर्माण योजना विस्तार ट्रस्ट गायत्री तपोभूमि मथुरा 28103 उत्तर प्रदेश। ईमेल आईडी yugnirman@yugnirmanyojana.org। अस्तु, जय गुरुदेव। युग शक्ति गायत्री, ऑक्टोबर 2021।